પ્રકરણ નવો વાડો બાળમિત્રો આવી ગયા કેમ છો તમારા ઘરમાં કોણ કોણ વ્યક્તિ રહે છે અમારા ઘરમાં મમ્મી પપ્પા બા બાપુજી ભાઈ બાબી કાકા કાકી રહે છે તમારા બધાના ઘરે બા બાપુજી હોય છે બરાબર ને હા ટીચર તો ચાલો હું તમને આજે બા વિશેનો સરસ મજાનો પાઠ સંભળાવું તમે બધા ધ્યાનથી સાંભળજો આ પાઠનું નામ બાનો વાડો છે તેના લેખક પ્રવીણ દરજી છે તો આપણે આ લેખક વિશે થોડી ટૂંકી માહિતી મેળવી લઈએ પ્રવીણ શનિલાલ દરજીનો જન્મ ઈસવીસન ઓગણીસો ચુમ્માળીસમાં પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મહેલોલ ગામમાં થયો હતો નિબંધ કવિતા ચરિત્ર વિવેચન અનુવાદ સંપાદન બાળ સાહિત્ય વગેરે એમના સ્વરૂપો છે લીલાપર્ણ ઘાસના ફૂલ વેણુરવ ગાતા ઝરણા અને પંચમ વગેરે લલિત નિબંધના તેમના સંગ્રહો છે આ નિબંધ લેખનમાં લેખકે બાનું સુરેખ ચિત્ર અંકિત કર્યું છે બાના સાથે વાડો પણ તેમની વિશિષ્ટ ગદ્યશૈલીને કારણે એકદમ જીવંત બની રહ્યો છે ભારતની પ્રકૃતિ પ્રેમને સહજ રીતે આ નિબંધ વાર્તામાં લેખકે વર્ણવી છે તો ચાલો આપણે બાનોવાળો પાઠ જોઈએ અને સમજીએ બાને હવે પંચોતેર થયા છતાં બા પંચોતેરની લાગે નહીં અને બા એમ સ્વીકારે પણ નહીં બા જીવે છે જ એવું કે ઉંમર કે નિરાશાને નજીક ઢૂંકવા જ ન દે નિરંતર ઉદ્યોગ એટલે બા બા માટે એક જ શબ્દ વાપરવાનો હોય તો કહું જાજરમાન બા નીચી બેઠી દડીની મજબૂત બાંધાની આજે પણ એવી જ દમદાર લાગે થાય છે બાનો જીવન રસ કયો કયા મૂળિયામાંથી પોષણ મેળવતી મેળવતી તે આજે પણ કાળની તડકી છાંયડી વચ્ચે પ્રસન્ન અને ઉદ્યમી રહી શકી હશે દસકા પૂર્વે બાપુજીનું અવસાન થતાં અમારા જીવન ઘરનો તો મોભ તૂટી પડ્યો હતો હું ધારતો હતો કે હવે બા ભાંગી પડવાની પાંચેક વર્ષ માંડ કદાચ જીવે તો પણ અંદરથી તૂટી ગઈ હશે સૂકા ઘાસની પત્તીની જેમ આમ તેમ ફંગોળાતી રહેશે પણ ના એવું કશું બન્યું નહીં બા સમયને જીરવી ગઈ જીતી ગઈ હૃદયના ભંડકિયામાં આંસુની બધી ખારાશ અને જખમોને ભરી દીધા પોતાના કાંભળા વ્યક્તિત્વને અળપાવા દીધું નહીં પિતાજીની વાત નીકળતાં સુખનો અતિરેક થતાં બાની આંખ ભીની થઈ જતી અવાજ તરડાઈ જતો આ બધું તારા બાપા હોત તને નજરો નજર જોતા તો કેટલા ખુશ થાત દુખિયારો જીવ સુખ જોવા જ ન પામ્યો મને મોઈને શું કામ જીવાડી બસ પછી બા ચૂપ થઈ જતી થોડીક પળો પછી પાછી સ્વસ્થ વાદળ જેવું મન કરી દેતી બા વીતી ગયેલા દિવસોના રસ્તે નિમિત્ત મળતા આવીને ઊભી તો રહે છે પણ ત્યાંથી ઝડપથી નીકળી પણ જાય છે નિરંતર નવી કેડીની એની શોધ રહે છે બા ક્ષણનો પોતાની પાસે હિસાબ લે છે ઉધડો પણ લે બીજા કરે કે ન કરે એ એનું કામ કરીએ જ જાય કર્મ અને ધર્મ તેણે એક કરી મૂક્યા છે બાના જીવન જીવનસ્રોત વિશે વિચારતા ઘણી બધી બાબતો મનમાં આમ તો ઉમટી આવે છે પણ એ સર્વમાં મોખરે મૂકી શકાય તેવી બાબત વાડાની હા અમારા વતનના ઘર પછવાડે ઘણો મોટો વાડો છે બાને પ્રકૃતિ ઝાડપાન અને ફળફૂલમાં ભારે રસ બા માટે વાડો અમુક તમુક ફૂટ જગા નથી એ એના જીવનનું એક સ્વજન છે જેટલો તેણે વાડાને પ્રેમ કર્યો છે એટલો કદાચ અમોને નથી કર્યો બાનું જીવન અને મુક્તિ જે ગણો એ વાડો રહ્યો છે અને આ વાડો એટલે બંને તરફ વાડાની હદ પૂરી થાય ત્યાં સુધી થોર અને મહેંદીની વાડ એની વચ્ચે જાતે તૈયાર કરેલો માંડવો માંડવા ઉપર કારેલી કંકોડીથી માંડીને અનેક શાકભાજીના વેલા ઉપરાંત નીચે મકાઈના ભીંડાના ચાસ રીંગણ મરચાં દાડમ જામફળ કોળું સીતાફળ પપૈયા કહો કે એના હૃદય જેટલી સમૃદ્ધિ એ વાડામાં અને ફૂલો મોગરો જાસૂદ કાગડી અમરી ચમરી ગુલાબ કરેણ સૌભાગ્યસુંદરી પારિજાત સુગંધનો દરિયો જોઈ લો વહેલી સવારે વાડાની બંને બાજુ થોરને અડીને ભાતભાતના પુષ્પો બાલમંદિરના ભૂલકા બનીને ઝૂમતા હોય અને વાડામાં ઔષધીય છોડ પણ મળે જ તુલસી કરિયાતું અરડુસી ખરસાંડી જ્યારે માંગો ત્યારે હાજર એક નાનું મજાનું ઔષધાલય જોઈ જાણે મીઠો લીમડો અને લીંબુ પણ ખરાજ અને આ સિવાયનું બીજું તો ઘણું બધું બસ બીજું કંઈ નહીં એક વાડાને બોલવા દઈએ તો પણ આપણે પામી શકીએ બાના અતીત અને વર્તમાનના વૈભવને સમયના પગલાંને તેણે આ વાડા વડે સ્મારકમાં ફેરવી નાખ્યો છે બા જ્યાં હોય ત્યાં એની વાતનો વિષય વાડો જ હોય વાડામાં ઉગેલી અને હવે થનાર વનસ્પતિ વિશે પણ બધો નકશો જીભના ટેરવે બા જ્યાં જાય ત્યાં એની થેલીમાં વિવિધ ફૂલો ફળોના બી મળે ક્યાંકથી લાવે કોઈકને ખેરાત કરે પોતાના જ દીકરાના ઘરે બે ત્રણ દિવસથી વધુ રહેવાનું થાય તો બા વાડા વિના ઝુરાપો અનુભવે વાડાનું શૂઇ થઈ ગયું હશે ભૂંડ પેસી ગયા હશે વાંદરાઓએ ખેદાન મેદાન કરી નાખ્યું હશે લોકોએ આડેધડ ફૂલો ચૂંટી લીધા હશે કાચાને કાચા લીંબુ કોઈ લઈ ગયું હશે વગેરે વગેરે બા બેચેન થઈ જતી અને અમુક દિવસે તો તે કોઈનુંય માન્યા વિના વાડાના લગાવને કારણે મક્કમતાથી ચાલી નીકળે વતન જઈને જ જપે પછી વાડો ખુશ અને બા પણ ખુશ બાને છાબડી ભરી ભરીને મંદિરમાં ફૂલો મોકલતા મેં જોઈ છે સવારે વારાફરતી દસ થી પંદર જણ આવે એ સૌને માટે બા વહેલી સવારે ઊઠે ફૂલો ચૂંટે અને પિત્તળની ચકચકતી થાળીમાં એકઠા કરી રાખે પછી આવનાર દરેકને તે સરખા હિસ્સે હોંશે હોંશે આપે બાનો ચહેરો ત્યારે આશકા જેવો નિર્મળ બની જતો મીઠો લીમડો લેવાતો ફળિયા ઉપરાંત આખું ગામ આવે બા બધી વેળા જાતે લીમડો તોડીને આપે કામ પડતું મૂકીને ક્યારેક જ એના ચહેરા ઉપર કલેશ જણાય નહીં ગમતી વ્યક્તિ આવી પડે ત્યારે છતાં એને લીમડો તો આપે જ લીંબુ લેવા ઓછા જણ આવે પણ ભદ્ર તો પેટમાં વીતે છે તાવ આવે છે એવા બહાના કાઢી બા પાસે લીંબુ લેવા આવે બા આનાકાની વિના આપે પણ અંદરથી સમજે બીમારીનું તો બહાનું છે મૂળે તો મફતિયું શરબત પીવું હશે ને બા એ રીતે ભોળી નહીં ભલી ખરી પપૈયા જામફળ અને શાકભાજી તો તે રીતસર લૂંટાવે અમે શાળાએથી ઘેર આવીએ એટલે બે ત્રણ દિવસે થેલી લઈને અમુકના ઘેર એ શાકભાજી આપવા અમોને મોકલે ખાયા સો ખોયા ખીલાયા સો પાયા એ જાણે બાનું જીવન સૂત્ર રહ્યું છે બાને છોડની માવજત કરતી જોવી એ પણ એક લ્હાવો છે નળ તો ગામડે હમણાં થયા પહેલાં તો કુએથી જ ચાકળી મારફતે પાણી ખેંચી લાવવું પડે બાત તે કરે એક કે એક છોડ ક્યારો તૃપ્ત થાય ત્યાં સુધી એ પાણી રેડે એ છોડને જાતે ગોડ મારે સવારે ઊઠીને ભેગું કરેલું છાણ છાણિયા ખાતર તરીકે વાપરે લીંબુ વગેરેમાં ચામડાના ટુકડાઓ દાબે દરેકે દરેકની પૂરેપૂરી રોજે રોજ કાળજી લે વાડાના વાતાવરણમાં એકાદ છોડમાં પણ ક્યાંક ફરક પડે તો બાને તેની તરત જાણ થઈ રહે બાને સાચે સાચ પામવી હોય તો વાડાની અડખે પડખે જ પામી શકાય એમ હું ખાતરી બંધ કહી શકું બાની નજર વાડે હરણની જેમ ફરતી પુષ્પે પુષ્પે પતંગિયાની જેમ ઉડા ઉડ કરતી શાકને માંડવે ખિસકોલીની જેમ સરકતી રહેતી અને જમીન ઉપરના છોડનું નિરીક્ષણ કરતી વેળા એ નજર વરસાદી ગાય બની જતી ધીમેથી બધું જ ઝીણેરું તે જુએ કશેક જાય ને જો ત્યાં વાડા જેવું ફળાદી નિહાળે તો ત્યાં તે લટાર માર્યા વિના રહે જ નહીં એટલું જ નહીં એની થેલીમાં કોઈક છોડની કલમ કોઈક આંખો ને આંખો છોડ આવી પડે આજે પણ વાડાની વાત આવતા હું દસ વર્ષની મારી ઉંમરે મુગ્ધતા જે વિસ્મય તેનામાં જોતો હતો એવા જ મુગ્ધતા વિસ્મય નિહાળું છું કોને ખબર આ વાડો કંઈ નવી વસ્તુ બા સામે આમ દરેક વખતે ધરી દેતો હશે